ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર તરફ વાત કરીએ. બનાસ ડેરીમાં આજે જે વાઇસ અને વાઇસ ચેરમેન ની ચૂંટણી આજે યોજાશે, જેમાં ચેરમેન તરીકે ફરીથી શંકરભાઈ ચૌધરીની જ વરણી કરી દેવામાં આવી છે. અગાઉ પણ તેઓ જ આ બનાસ ડેરીના ચેરમેન હતા. વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની જ વરણી કરાઈ છે. સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે આ ચૂંટણી યોજાશે, પરંતુ સર્વસંમતિથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની જે આજે નિમણૂક છે તે બાબતે મહત્વના સમાચાર. બનાસડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી જ યથાવત રહેશે, જ્યારે કે વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈ જ યથાવત રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે. સર્વાનુમતે આ બંનેની પસંદગી કરવામાં આવી છે. બનાસડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાવાની હતી, પરંતુ સર્વસંમતે ચેરમેન વાઇસ ચેરમેનની જે નિમણૂક છે તે યથાવત રાખવામાં આવી છે. અલ્કેશ રાવ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, બનાસડેરી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી આજે છે, પરંતુ તમામ લોકોની એટલે કે સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેન યથાવત રાખવામાં આવ્યા છે, શું માહિતી? જી ચોક્કસ, વાત કરું તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરી કે જે વર્ષે 8000 કરોડનું ટર્નઓવર કરે છે, અને તેના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 2.5 વર્ષ ટર્નમાં પૂરા થતા વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. બનાસ ડેરીના ડિરેક્ટર તેમજ 5 જેટલા સહકારી અને સરકારી પ્રતિનિધિઓ દ્વારા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે વાઇસ ચેરમેન અને ચેરમેન જે યથાવત રખાયા છે, ખાસ કરીને ચેરમેન તરીકે જે શંકરભાઈ ચૌધરી પૂર્વ મંત્રી હતા તેમને જ ફરીથી બધા ડિરેક્ટરો સર્વાનુમતિએ ફરીથી ચેરમેન તરીકેની વરણી કરી છે, અને તો જે વાઇસ ચેરમેન છે તે માવજીભાઈ દેસાઈ તેમની પણ સર્વાનુમતે વરણી કરી છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેની ચૂંટણી હતી તે તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતિએ બંનેને ફરીથી નિયુક્ત કર્યા છે, જેના કારણે તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જી અલ્કેશ, જે ચેરમેન અને વાઇસ ચેરમેનને યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈને યથાવત રાખવામાં આવ્યા છે, તમામ લોકોએ જે પસંદગી કરી છે કયા કયા મુદ્દાઓને આધીન, કયા કયા વસ્તુઓને આધીન? હજી ચોક્કસ વાત કરું તો બનાસ ડેરીની જે ચૂંટણી હોય છે તે સૌથી બનાસકાંઠા જિલ્લામાં રસાકસી ભરી હોય છે. 2 વર્ષ પહેલા જ્યારે આ ચૂંટણી યોજાણી હતી ત્યારે પૂર્વ ચેરમેન પ્રતિભાઈ ભટોળ અને શંકરભાઈ ચૌધરી વચ્ચે સીધી જંગ હતી, પરંતુ જે ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીની પેનલનો વિજય થતો તેઓ સત્તા પર આરૂઢ થયા હતા. છેલ્લા 2.5 વર્ષમાં તેઓએ વાઇસ ચેરમેન અને ચેરમેને જે રીતે પશુપાલકોના હિતમાં અનેક પ્રકારના કાર્યો કર્યા છે, પશુપાલકોની આમદની વધારવાની તેમજ જે દૂધનો ગ્રાફ છે, દૂધનો જે 1000 લીટરનો વધારો થયો છે, 65 લાખ લીટર દૂધ રોજનું બનાસ ડેરીમાં આવે છે, તેને લઈને તેનો જે વ્યવહાર હતો તેમ સંતોષકારક લાગતો હતો, જેના કારણે ફરીથી આ જે 2 વર્ષની ટર્મ પૂરી થતો ચૂંટણી યોજાણી તેમજ ડિરેક્ટરોએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને બનાસ ડેરીને જે રીતે શંકરભાઈ ચૌધરી પ્રગતિના પંથે લઈ ગયા તેના કારણે ફરીથી તેમને પૂર્વ મંત્રી હતા તેમને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કર્યા છે. જી બિલકુલ અલ્કેશ, માહિતી માટે આપનો આભાર. તો બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાવાની હતી. સર્વસંમતિ અનુસાર ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈ યથાવત રહેશે.